રાજપીપળા ખાતે સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામેના આગોતરા આયોજન માટે રાજ્યના મંત્રી યોગેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર સામે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપીપળામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ડીએ શાહ તથા જિલ્લા વિકાસ અધિકારી પીડી પલસાણા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં કોરોનાની ત્રીજી સંભવિત લહેર સામે આરોગ્યલક્ષી કામગીરીના મુદ્દે કરવામાં આવેલી તૈયારીના વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજે હું નર્મદા જિલ્લામાં અહીં રાજપીપળા આવ્યો છું. અહીં કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી એમ જ અધિકારીઓ સાથે એક મિટિંગ કરી. COVID-19 જે પહેલી લહેર આવી, બીજી લહેર આવી, એમાં ને ત્રીજી લહેરમાં શું કામગીરી એનો બધું જ અમે ડિટેલથી જોયું. ઘણો ખુશ થયો, કારણ કે જ્યારે COVID-19 જ્યારે 15 માર્ચ 2021માં આવ્યો ત્યારે રાજ્યમાં એકા ઘાતક હતો અને ઘણા કુટુંબોમાં પણ આ COVID-19ને લીધે દવાખાનાઓમાં દાખલ થવા પડેલા. આજે અહીં જે અમે આખું કોવિડ માટેનું અગાઉની જે ત્રીજી લહેર માટેની જે તૈયારીઓ જોઈ, ઓક્સિજન પ્લાન્ટ હોય, વેન્ટિલેટર વધારવાના હોય કે દરેક તાલુકામાં બેડ વધારવાના હોય, આ બધી કામગીરી સંતોષજનક છે. અને કલેક્ટરશ્રીની જોડે બીજી અગત્યની વાતો થઈ. અહીંયા ઘડી ખાસ કરીને રાજપીપળામાં બાયપાસ રોડ કરવાની જે અત્યારે કામગીરી ચાલી રહી છે એમાં કેટલી જમીન સંચા એ કરવી, લગભગ 125 કરોડના ખર્ચે આ કામગીરી થવાની છે, એની બી અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. અને દરેક તાલુકામાં લગભગ 900 જેટલી બેડ તૈયાર કરી દીધી છે. પણ જ્યારે આ સેકન્ડ લહેર આવી ત્યારે 75 જેટલા જ દર્દીઓ દાખલ થયેલા, એટલે 900 જેટલા બેડની તૈયારી છે, એટલે ઘણી સારી બાબત છે. અને બીજું કંઈ લાઇબ્રેરી બી બનવાની છે. બીજું જે અગત્યના અધિકારીઓ ભરૂચથી આવતા હોય, વડોદરાથી આવતા હોય, એ માટેના બી ક્વાર્ટર્સો બનાવવાની બી કામગીરી ચાલે છે, એનું બી કામ શરૂ થશે. એટલે આ બધું જ રાજપીપળા કલેક્ટર ને ખાસ કરીને કેવડિયાની, કેવડિયામાં બી અત્યારે શું થઈ રહ્યું છે એ બધી વિગતો જોઈ ખુશ થયો. અને જે બાકી કામો છે એ અમે સરકારમાં રજૂઆત